મોરબીમાં આગામી 10મી જાન્યુઆરીના રોજથી યોજાનાર ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવ 2020ના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુવાનોમાં રહેલી શક્તિઓનો દેશ અને સમાજમાં હિતમાં ઉપયોગ થાય અને વૈચારિક ક્રાંતિ આવે તેમજ યુવાનોમાં જ્ઞાન વધે તેવા હેતુથી મોરબીના દર વર્ષે યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી સુધી મોરબીના શનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજની વાડી ખાતે ત્રિદિવસીય જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તજજ્ઞો વ્યક્તાઓ દ્વારા અદ્ભુત જ્ઞાનવાણી તથા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિસરાતી જતી શહેરી રમતોને જીવન કરવા ફન સ્ટ્રીટ કાર્યક્રમનો ઉપરાંત પુસ્તક તેમજ વાનગીઓના સ્ટોલો પણ રાખવામાં આવશે. સ્ટોલ જુદા જુદા રાખવાના છે, ક્યાં ક્યાં સ્ટોલ છે, શું વાત છે? જ્ઞાનોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે મોરબીની અંદર, એની અંદર સૌ પ્રથમ તો એ વસ્તુ કહીશ કે મોરબીની જનતા માટે, મોરબીના સ્ટુડન્ટ માટે અભિનંદન નિઃશુલ્ક છે. અલગ અલગ ઔદ્યોગિક ગૃહો, સંસ્થાઓ અને સરકારી તંત્ર આની અંદર જોડાયેલું છે. સ્ટોલની હું તમને વાત કરું તો સૌ પ્રથમ તો એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ શસ્ત્ર પ્રદર્શન રાખેલું છે. કલેક્ટર સાહેબના સૂચનથી મતદાન વધુ ને વધુ થાય એ માટેનું આયોજન કરેલું છે, એનો પણ એક સ્ટોલ રાખવામાં આવશે. અને સૌથી મહત્વનું, ખેડૂતોને અત્યારે પરિસ્થિતિ એવી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને છેલ્લો જે ખરીદદાર છે એને મોંઘા ભાવની વસ્તુ મળે છે, તો એક પ્રયત્ન નાનકડો નાના લેવલે અત્યારે અમે એ કરીએ છીએ કે 25 ખેડૂતો એને અમે સ્ટોલ આપશું અને તેની પોતાની ડાયરેક્ટ પ્રોડક્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ એ પ્રજાની સામે મૂકશે અને એનું વેચાણ થશે. એ સાથે અમે એક આ વખતે એવું પણ આયોજન કર્યું છે કે ફૂડનો જે સ્ટોલ હોય, કારણ કે અમારું આગામી 10 થી 12 જાન્યુઆરી 2020ના રોજ પટેલ સમાજવાળી સકસનાળા ખાતે યુવા જ્ઞાનોત્સવનું આયોજન છે, જેમાં ખૂબ સારા વક્તાઓ મોરબીના મોરબીની જનતાને લાભ આપવા માટે પધારી રહ્યા છે. એમાં ખાસ કરીને કાજલબેન ઓઝા વૈદ કે જેઓ મહિલાની સુરક્ષા વિશે વાત કરશે, એવી જ રીતે રિઝવાન આડતિયા કે જેઓ ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરી અને આજે સફળ ઉદ્યોગપતિ છે એ ઉદ્યોગકાર વિશે વાત કરશે, એવી જ રીતે સૌજીભાઈ ધોળકિયા જે ઉદ્યોગ જગતમાં જેનું નામ છે એ પધારવાના છે, એવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન જેમનું ખૂબ ઊંચું છે એવા સંતવર્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામી કે જેઓ તેમનું જેને સાંભળવા એક લાહો છે એવા સ્વામીજી પધારવાના છે, એવી જ રીતે જય વસાવડા જેડી મજીઠિયા કે જેઓ સફળ ડાયરેક્ટર છે, આ બધા જ વક્તાઓ 6 સેશન દરમિયાન બધી જ રીતે દરેકને જુદો જુદો લાભ મળે, દરેકને જ્ઞાન મળે એવા હેતુસર આ યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા ખૂબ સારા વક્તાઓ છે જેનો લાભ લેવા માટે અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે.